ધોરાજીના ધારાસભ્ય દ્વારા પ્રદૂષણ મુદ્દે પ્રદૂષક નિયંત્રણ ઓફિસે ઉગ્ર રજૂઆત. જેતપુરના વિવિધ ઉદ્યોગો દ્વારા ફેલાતા પાણી પ્રદૂષણને કારણે ધોરાજી ખાતેનો ભાદર 2 ડેમ પ્રદૂષિત થઈ ચૂક્યો છે, જેને લઈને 5 લાખ લોકોને અસર થવા પામી છે, જેમાં ખેતીના પિયતથી લઈને પીવાનું પાણી સુધા પ્રદૂષિત થઈ ચૂક્યું છે. ધોરાજીના ધારાસભ્ય દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલી તથા જળ સમાધિની ચીમકી પણ અપાયેલ, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા ધારાસભ્ય આજરોજ જેતપુર પ્રદૂષિત નિયંત્રણ કચેરીએ પહોંચ્યા હતા અને પ્રદૂષણ બંધ કરવા ઉગ્ર રજૂઆતો કરી હતી. જીવન જીવવા દો, નિયમ છે, તમે ધોરાજી તાલુકાની પ્રજાને જીવવા દો. હવે પાણી આવ્યું કે નદીમાં ક્યાંય જોયું એટલે તમારું બધાનું આરોગ્ય અમારા ભેગું બગડશે. અધિકારીઓના નામે એક નિવેદન આવ્યું હતું કે ભાદર ડેમનું પાણી પીવા લાયક છે, એટલે ડેમમાંથી અમે પાણીના સેમ્પલ લીધા, ફિલ્ટર થયેલા પાણીના સેમ્પલ લીધા અને આ પાણી લઈ અને અમે અધિકારીઓને એ પાણી પાવા માટે આવ્યા હતા કે આ પાણી પીવા લાયક છે તો પીવો. પરંતુ અધિકારીએ સ્વીકાર્યું છે, મીડિયાની સામે સ્વીકાર્યું છે કે આ પાણી પીવા લાયક નથી. ઘણી બધી અધિકારી સાથે ચર્ચા થઈ છે, એને પોઝિટિવ રિપોર્ટ કર્યા છે, પરંતુ કોઈ સામે પગલાં લીધા નથી. અમે જે ચીમકી આપી છે કે 1 તારીખ સુધીમાં જો જવાબદાર લોકો સામે પગલાં લેવામાં નહીં આવે તો હું જળ સમાધિ આવતા દિવસોની અંદર લેવાનો છું. એના અનુસંધાને અધિકારી સાથે મળવા અને વાતચીત કરવા માટે આવ્યા હતા. ભાદર 2 ડેમ ખાતે જે પાણી છે, હાલ જે સ્ટોરેજ રિઝર્વોયરમાં છે, એ પાણીને અમે દર મહિને સેમ્પલ લઈએ છીએ અને સેમ્પલના આધારે એવું કહી શકાય કે પાણી પીવા લાયક નથી. પણ એને પાણી પુરવઠા બોર્ડની જે યોજના છે એ અંતર્ગત એને શુદ્ધ કરી અને ફિલ્ટરેશન કર્યા પછી એને પાણી ઉપયોગમાં પીવા માટે લઈ શકાય છે. સર, ગામના લોકો એનો ઉપયોગ કરે છે. એટલે સર, આ ગામના લોકો ઉપયોગ કરે છે પાણીનો, પણ એ તો પહેલાં ફરજિયાતપણે કોઈ વિકલ્પ નથી, એના કારણે ઉપયોગ કરવો પડે છે. પણ સાહેબ, આપણી પ્રદૂષણ બોર્ડની કચેરી, જેતપુરની જે કચેરી છે, એમની કોઈ આ પાણી રોકવાની જવાબદારી છે કે નહીં? જેતપુર ખાતેની જે પ્રાદેશિક કચેરી છે એના અંતર્ગતમાં જે વિસ્તાર આવે છે અને જે જેતપુર ખાતે જે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એકમો છે એના માટે અહીંયા 7 MLDનો એક CETP બનાવવામાં આવેલો છે, ત્યાં એની ટ્રીટમેન્ટ થાય છે. સાથે સાથે અહીંયા જેતપુર ખાતે નગરપાલિકાનો STP બનેલો નથી. ડ્રેનેજ ગટર યોજના લગભગ પૂર્ણ થવાના આરે છે. જે STP બને અને સાથે સાથે CETP નો જે સંપ છે નદીના પટમાં આવેલો છે, જેના કારણે અવારનવાર પર્યાવરણને લગતા જે પ્રશ્નો છે બને છે અને એની ફરિયાદના અનુસંધાનમાં અમારી અહીંની તપાસ ટીમ છે એ અવારનવાર એની મુલાકાત લે છે અને રિપોર્ટ ગાંધીનગર વડી કચેરી ખાતે. રિપોર્ટ સુરેશ બાલિયા, લોક ફરિયાદ ન્યૂઝ, જેતપુર.